લેક્ચરમાં આપનું સ્વાગત છે. આગળ આપણે વ્યવહારિક દાખલાઓ શીખી ગયા. આજે આપણે એના જેવા જ પણ થોડા અલગથી અને એક સ્ટેપ વધારે એવા દાખલાઓ શીખવાના છે. દાખલા નંબર 1 ની અંદર આપણને રકમ આપેલી છે કે શાંતિભાઈ તેમની કારમાં 20 લિટર ડીઝલ ભરાવે છે. શું ભરાવે છે? તો કે 20 લિટર ડીઝલ ભરાવે છે. જો ડીઝલની કિંમત રૂપિયા 65 તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો શું કીધું? 1 લિટર ડીઝલની કિંમત કેટલી છે? 65 રૂપિયા. ડીઝલ કેટલું ભરાવે છે? 20 લિટર. તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ત્રિરાશી આપણે લખીશું કે 1 લિટર ડીઝલ બરાબર કેટલા રૂપિયા છે? 65 રૂપિયા. ડીઝલ કેટલું ભરાવે છે? 20 લિટર. 20 લિટર ડીઝલ બરાબર કેટલું? 20 ગુણ્યા 65. નીચે લખીશું 1. હવે આપણે એનો ઊભો ગુણાકાર કરીશું. તો ઉપર આપણે કઈ સંખ્યા લખીશું? મોટી સંખ્યા 1. 65 ગુણ્યા 20. હવે આપણે ધોરણ 3 ની અંદર બે અંકવાળા ગુણાકાર શીખી ગયા કે ઉપર બે અંક હોય નીચે બે અંક હોય તો શું કરવાનું? તો કે બે અંક હોય તો એકમ દશકની 0 અને ગુણાકારની બાજુની સંખ્યા એટલે કે નીચેની એકમ અને દશકની સંખ્યાથી આપણે ગુણાકાર કરવાનું ચાલુ કરવાનું. કે 2 અને 5 નો ગુણાકાર આપણે પહેલા કરીશું તો 2 5 10 વધી આવી 1. 2 6 12 12 ને 1 13. હવે આપણે 0 તો 0 5 0 કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબમાં શું મળે? 0. હવે 0 ગુણ્યા 6 કરીએ તો 0. હવે સરવાળો કરીએ તો શું મળશે? જવાબ બરાબર 1300. તો 20 લિટર ડીઝલની કિંમત કેટલી એની? 1300 રૂપિયા. જવાબ બરાબર. તો તેમણે 1300 રૂપિયા ચૂકવવા પડે. તો 20 લિટર ડીઝલ બરાબર કેટલા? તો 20 ગુણ્યા 65, 65 ગુણ્યા 20. અહીંયા આપણે સુકાની સંખ્યા બદલાય ને કીધું કે ઉપર આપણે મોટી સંખ્યા લેશું અને નાની સંખ્યા નીચે લેશું. ગુણાકારની અંદર ખાસ ધ્યાન રાખવાનું. અને કદાચ આપણે 20 ગુણ્યા 65 કરીએ તો જવાબ પણ એનો એ જ મળે. એ 65 ગુણ્યા 20 કેટલા એટલે આપણે જવાબની અંદર શું મળ્યું? 1300 એટલે કે 1300. તો તેમણે 1300 રૂપિયા ચૂકવવા પડે. હવે આગળ આપણે દાખલા નંબર 2 જોઈશું કે દરેક વિદ્યાર્થીને એક બિસ્કિટ, એક ચોકલેટ અને એક સફરજન આપવામાં આવે છે. એક બિસ્કિટ, એક ચોકલેટ અને એક સફરજન સરખે ભાગે વહેંચવામાં આવે છે. જો કુલ સામગ્રી 240 હોય તો કેટલા વિદ્યાર્થીઓને વહેંચી શકાય? અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. હવે દરેક વિદ્યાર્થીને કે એક વિદ્યાર્થીને એક
મૂકી શકાય તો એક બિસ્કિટ એક ચોકલેટ અને એક સફરજન વસ્તુ કેટલી થઈ 3 અને કુલ વસ્તુ કેટલી છે વસ્તુને 40 એક વિદ્યાર્થીને 3 વસ્તુ આપવામાં આવે છે તો 240 વસ્તુમાંથી કેટલા વિદ્યાર્થીઓને આપી શકાય તો 240 ભાગ્યા 3 કર્યા તો જવાબની અંદર આપણને મળ્યા 80 તો 80 વિદ્યાર્થીઓને સામગ્રી વેચી શકાય હવે આગળ આપણે દાખલા નંબર 3 જોઈશું કે મે મારા 6 મિત્રોને 6 6 કેળા આપ્યા 6 મિત્રોને કેટલા કેળા આપે છે 6 6 કેળા આપ્યા પણ છતાં પણ 4 કેળા વધ્યા તો હવે મારી પાસે કુલ કેટલા કેળા હતા હવે મિત્રો કેટલા છે 6 અને એક મિત્રને કેટલા કેળા આપે છે 6 ત્રિરાશિ કરીને આપણે લખીશું કે એક મિત્રને કેળા બરાબર 6 તો 6 મિત્રોને કેળા બરાબર કેટલા 6 ગુણ્યા 6 હવે 6 ગુણ્યા 6 કરીએ એટલે આપણે ઉભો ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે આપણને સીધો 6 નો ઘડિયો આવડે છે હવે 6 ગુણ્યા 6 એટલે કેટલા થશે 36 કેળા હવે 36 કેળા એટલે 6 મિત્રોને વેચ્યા છતાં એની પાસે 4 કેળા વધ્યા તો એની પાસે કુલ કેળા કેટલા છે એટલે કે કુલ કેળા શોધવાના છે એટલે 36 કેળા મિત્રોને આપ્યા વત્તા 4 કેળા વધ્યા હવે 6 અને 4 10 વધી આવી 1 3 ને 1 4 તો આ શું આવ્યું કુલ કેળા જવાબ બરાબર કરીને લખીશું કે જવાબ બરાબર તો મારી પાસે કુલ 40 કેળા હતા તો મારી પાસે કુલ 40 કેળા હતા એક મિત્રને કેળા કેટલા આપે છે 6 તો 6 મિત્રોને કેળા બરાબર કેટલા તો 6 મિત્રોને કેળા આપ્યા તો 6 મિત્રો વચ્ચે કેટલા કેળા થયા 36 હજી એની પાસે 4 કેળા વધે છે તો 6 36 કેળા મિત્રોને એકવાર 4 કેળા વધ્યા હવે બે નો આપણે સરવાળો કર્યો એટલે જવાબની અંદર મળ્યું 40 તો 40 શું આવ્યું તો કે કુલ કેળા તો મારી પાસે કુલ 40 કેળા હતા હવે દાખલા નંબર 4 કે રીટા તેના નાના ભાઈ રાહુલ માતા-પિતા અને દાદા કોણ કોણ જઈ છે રીટા નાનો ભાઈ રાહુલ માતા-પિતા અને દાદા-દાદી સાથે કાંકરિયા ફરવા જાય છે ત્યાં પ્રાણી સંગ્રહાલયના પ્રવેશ માટેની ટિકિટની કિંમત નીચે પ્રમાણે છે કેટલા વ્યક્તિ જાય છે તો રીટા નાનો ભાઈ રાહુલ માતા-પિતા અને દાદા-દાદી એટલે 6 વ્યક્તિ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર ફરવા જાય છે હવે ત્યાં ટિકિટની કિંમત નીચે પ્રમાણે છે તો કે બાળકો માટે કે 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો હોય તો એના ટિકિટની કિંમત કેટલી છે 50 રૂપિયા હવે 60 વર્ષ સુધીના વ્યક્તિ હોય તો એના માટે 80 રૂપિયા અને 60 વર્ષથી ઉપરના હોય એટલે કે મોટી ઉંમરના હોય તો એની કિંમત કેટલી છે 40 રૂપિયા હવે અહીંયા આપણને ઉંમર આપેલ છે કે રીટાની ઉંમર છે 14 વર્ષ છે તેના દાદી છે એ પણ 60 વર્ષના છે અને દાદા છે 65 વર્ષના હોય તો તેના પરિવારે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું કે કેટલા વ્યક્તિ જઈ શકે કે રીટા તો રીટાની ઉંમર અહીંયા આપેલી છે 14 વર્ષ તો રીટાના કેટલા રૂપિયા થશે 50 તો 50 રૂપિયા રીટા બરોબર હવે એનો નાનો ભાઈ રાહુલ તો અહીંયા 14 વર્ષથી ચાલુ થઈ છે એટલે નાનો ભાઈ રાહુલ છે એના પણ કેટલા થશે 50 તો 50 રૂપિયા હવે એના માતા-પિતા તો માતા-પિતા છે એના દાદા-દાદી કરતા ઓછી ઉંમરના જ હોય એટલે દાદી છે 59 વર્ષના છે તેના મમ્મી પપ્પા એના કરતા નાની ઉંમરના હોય એટલે કે માતા-પિતાની ટિકિટ કેટલી થશે તો કે 80 રૂપિયા કેટલી થશે 80 તો માતા અને પિતા તો 80 વત્તા 80 કેટલા થશે 160 તો અહીં આપણે લખીશું 160 રૂપિયા માતા પિતા હવે વત્તા દાદા-દાદી સાથે જાય છે તો દાદી છે એ 59 વર્ષના છે એટલે બેની આપણે સાથે લઈ શકશું નહીં એટલે દાદી 59 વર્ષના છે તો 59 વર્ષના છે એટલે એની કિંમત એની
દાદી ની ટિકિટ ની કિંમત કેટલી થશે 80 રૂપિયા હવે દાદાજી 62 વર્ષના છે એટલે કે 60 વર્ષ ઉપર આવે એની ટિકિટ ની કિંમત કેટલી થશે 40 રૂપિયા હવે આપણે એનો સરવાળો કરીશું 0 + 0 + 0 એટલે 0 હવે 5 + 5 એટલે 10 10 + 6 એટલે 16 16 + 8 એટલે 16 પછી આપણે 8 ગણીશું એટલે કેટલા આવશે 24 અને 24 ને 4 28 ને 8 વધી 2 2 ને 1 3 તો કુલ કેટલી આવી કુલ ટિકિટ ની કિંમત કેટલી આવી 380 રૂપિયા તો હવે આપણે જવાબ કરીને લખીશું જવાબ બરાબર તો તેના પરિવારે કુલ 380 રૂપિયા ચૂકવવા પડે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજના વિડિયો ની અંદર આપણે જે દાખલાઓ શીખ્યા પ્રથમ પરથી ગુણાકાર ભાગાકાર એ તમને સારી રીતે સમજાઈ ગયા છે તો હવે જ્યારે હોમવર્કમાં આવે ત્યારે અથવા તો બીજી રકમના દાખલા આવે ત્યારે વિડિયો લેક્ચરમાંથી જોઈ અને એના જેવા જ દાખલા